તમે કોઈ પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીને પૂછો કે તમારો ભણવાનો ગોલ્ડન પીરિયડ કયો હતો, સોનેરી દિવસો ક્યાં હતા, તો એ તરત તમને કહેશે કે સલાયા માધ્યમિક શાળામાં અમે ભણ્યા 3 વર્ષ, એ અમારા જીવનનો સૌથી સારો બેસ્ટ સમય હતો. એનું કારણ શું કે સલાયા માધ્યમિક શાળા વર્ષોથી આ બહુ પ્રખ્યાત અને શિક્ષણ માટે બહુ એનું કામગીરી બહુ સારી હોવાને કારણે એની છાપ બહુ સારી છે. આપણે હવે એના વિશે જોશું, હાઈસ્કૂલ વિશે. તો તમે સૌ પ્રથમ હાઈસ્કૂલની સ્થાપના ક્યારે થઈ, કેવી રીતે થઈ આપણે જોઈએ. તો સૌ પ્રથમ 1961 સાલમાં હાઈસ્કૂલની સ્થાપના કસ્ટમ ઓફિસની સામે, સલાયા તાલુકા શાળાની સામે થઈ હતી. અહીંયા સૌ પ્રથમ હાઈસ્કૂલ બનેલી હતી. 2-3 વર્ષ અહીંયા ચાલે પછી હાઈસ્કૂલ, પછી સલાયા લોવાણા બોર્ડિંગમાં શિફ્ટ થઈ ગઈ. સલાયા લોવાણા બોર્ડિંગમાં 65 સાલમાં હાઈસ્કૂલ આવી ગઈ. 1965 કરીને 1979 સુધી સલાયા લોવાણા બોર્ડિંગમાં હાઈસ્કૂલ હતી. 1979-72 સુધી પાછી સલાયા તાલુકા શાળા પાસે વહી ગઈ, શિફ્ટ થઈ ગઈ. અહીંયા નીચે હાઈસ્કૂલ હતી અને ઉપર છે એ પ્રાઇમરી સ્કૂલ હતી. સલાયા તાલુકા શાળા તો તમને બધાને ખ્યાલ હશે, બહુ જૂની આપણી સ્કૂલ છે, 125 વર્ષ પહેલાંની સ્કૂલ છે. તો પછી 1972 અત્યારે જ્યાં હાલમાં હાઈસ્કૂલ છે માર્કેટ પાસે, અહીંયા જૂની બિલ્ડિંગ હતી, એક આ કબુ શેઠ નામના એક શેઠની આ બિલ્ડિંગ હતી, તેઓએ આ હાઈસ્કૂલમાં આપી દીધી. અને તમે બધાને ખ્યાલ હશે કે 1972 એ હાઈસ્કૂલ અહીંયા જ કાર્યરત હતી. પછી 1915 સુધી એ પુરાણી બિલ્ડિંગમાં હાઈસ્કૂલ કાર્યરત હતી. પછી 15 સાલમાં સલાયા નગરપાલિકા અને સરકારશ્રીએ નવી સ્કૂલ બનાવવાની દરખાસ્ત મોકલી, તો એ પાસ થઈ ગઈ. તો તમને ખ્યાલ હશે કે અત્યારે જે હાલમાં જે હાઈસ્કૂલ છે માર્કેટની બાજુમાં એ નવી બિલ્ડિંગ છે અને 2017 સાલમાં બનેલી છે. 2015 કરીને 2016 સુધી સલાયા બોર્ડિંગમાં પાછી 1.5 વર્ષ હાઈસ્કૂલ ચાલેલી હતી. હવે આપણે સલાયા માધ્યમિક શાળાના શિક્ષકોની વાત કરીએ. તો કેટલા એવા શિક્ષકો હતા કે સલાયા માધ્યમિક શાળાને ઐતિહાસિક બનાવવામાં એનો ફાળો હતો. બહુ નામનાવાળા શિક્ષકો હતા અને કેટલાક શિક્ષકો તો એમ કહેવાતું કે ઋષિ જેવું સરસ જ્ઞાન આપતા હતા. આપણે થોડાક નામ જોઈએ, થોડાક પુરાણા શિક્ષક અને એની પછીની પીરિયડના શિક્ષકો. થોડા ઘણાના નામ મને મળ્યા છે, થોડા ઘણાના મને ખ્યાલ છે, એટલે હું તમને કહું. તો સૌપ્રથમ આપણે નામ લઈએ તો પીએલ ભટ્ટ સાહેબ હતા, સોળસલાના મૂળ હતા, તેઓ અહીંયા હતા. પછી મૃગ સાહેબ હતા, શાંતિલાલભાઈ જોશી હતા, નવનીતભાઈ આડેતરા હતા, ચંપકભાઈ આડેતરા હતા, કોઠારી સાહેબ હતા, મૃગ સાહેબ હતા અને દવે સાહેબ હતા. દવે સાહેબનું નોલેજ બહુ સારું હતું, તેઓ સલાયામાં જ રહેતા હતા અને ધોતી અને બંડીનો એનો પહેરવેશ હતો. દવે સાહેબને ઘણા વિદ્યાર્થીઓ દવે સાહેબ પાસે ભણ્યા. આ બધી આ હું તમને વાત કરું છું 1960-65 છે. પછી એક પીએસઆઈ જેવી પર્સનાલિટી ધરાવતા એક આચાર્ય હતા આપણા, એનું નામ હતું પીડી રાણા. તેઓ મારા ખ્યાલથી શીખાના હતા, એ બહુ પર્સનાલિટી બહુ સારી હતી. અને આચાર્ય તરીકે આપણે એમ લાગે કે આચાર્ય છે કે પીએસઆઈ સાહેબ છે એ ખબર નથી પડતી, એવી એની પર્સનાલિટી હતી. બહુ સ્ટ્રિક્ટ હતા. ત્યાર પછી 1968 જેવે ખાન પઠાણ કરીને ગાયવા, તેઓ ત્યારબાદ આચાર્ય બન્યા હતા. તેનું અંગ્રેજીનું નોલેજ બહુ સારું હતું અને બહુ સ્ટ્રિક તેઓએ પણ ભણાવવામાં બહુ સ્ટ્રિક હતા અને શિસ્તમાં બહુ માનતા હતા, અતિશય શિસ્ત નાગરિક હતા. પઠાણ સાહેબ સાથે સાથે 1969 બી કે જાડેજા કરીને આવ્યા, ગુજરાતીના સાહેબ હતા અને સામાજિક વિજ્ઞાનના સાહેબ હતા. તેઓએ ત્યારબાદ આચાર્ય બન્યા હતા. તેઓનું નોલેજ પણ બહુ સારું હતું
પછી ત્યારબાદ જોઈએ તો આપણે હસમુખભાઈ મહેતા, એચઆર મહેતા, એ 1972-73 માં આવ્યા હતા અને લગભગ 36-37 વર્ષની લાંબી કારકિર્દી ધરાવી અને 2011માં તેઓ રિટાયર થયા. મહેતા સાહેબને તો ઘણા બધા વિદ્યાર્થીઓને યાદ હશે. મહેતા, એચઆર મહેતા, તેઓ મેમદાવાદ ગોળાસરના હતા, હાલમાં પણ મેમદાવાદ રહે છે. ત્યાર પછી ત્યારના સમયમાં 1975-76-77 તો બીજા એક પટેલ સાહેબ હતા, ગુજરાતીના સાહેબ હતા, ત્રિવેદી સાહેબ હતા, અંગ્રેજી અને હિન્દીના સાહેબ હતા. પછી જાડે સાહેબ હતા, ગુજરાતી લેતા હતા. મહેતા સાહેબ છે હિન્દી અને સમાજ લેતા હતા, ગુજરાતી લેતા હતા. પછી એક દેવસ્મિતાબેન ટીચર હતા, તેઓ 78ની સાલમાં થોડોક સમય રહ્યા હતા, પણ તેઓ સંસ્કૃત લેતા હતા. પછી સલાયાના આપણા એક શિક્ષક હેમરાજભાઈ રાડિયા ઉર્ફે ડોલુ સાહેબને આપણે સંભાળ્યા વગર રહી ન શકીએ તેઓ પીટી ટીચર હતા.